વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ અંગ્રેજીની પ્રથમ પરીક્ષાની બનાસકાંઠા એસયુએસનું પેપર સોલ્યુશન આ પેપર તમારે જો એક્ઝામ બાકી છે અંગ્રેજીની તો તમને બહુ જ ઉપયોગી રહેશે ધ્યાનથી જોજો બીજું અંગ્રેજીના આઈ એમ નિબંધ હોય એ ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે ઘણું બધું અવેલેબલ છે આઈ એમ બરાબર તમારા માટે તમારી પરીક્ષાની તૈયારી માટે તો જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સએપ ચેનલની લિંક મળશે જોઈન કરી લેજો બધી અપડેટ તમને ત્યાં મળશે તો સૌથી પહેલાં સેક્શન એ ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે વોટ વોઝ એડી સિમ્પલ ક્વેશ્ચન સિમ્પલ આન્સર એડી વોઝ અ અન્ટર હવે જુઓ ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવા માટે પૂરેપૂરો ફકરા પહેલાં વાંચી લેવાનો પછી જવાબ આપવાના ઓકે વોટ ડીડ એડી સે ટુ હિમસેલ્ફ તો ડાયરેક્ટલી આન્સર આવશે એડી સેડ હવે જો સે નું શું થઈ જશે સેડ ટુ હિમસેલ્ફ પછી ધીસ ડેર

ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ મોલાર એકદમ સિમ્પલ સ્ટાર્ટિંગમાં છે એટલા માટે શું કરવાનું પહેલાં ફકરો વાંચી લેવાનો એટલે તરત મળી જાય તો વોટ ઇઝ મોલાર તો મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ હાઉ મેની પર્મનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ ધ થર્ટી ટુ ત્યારબાદ હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ તો વાવ કોણે બનાવી તો ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન ફર્સ્ટ વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ શા માટે બનાવી તો એ બનાવી એમને આફ્ટર ડેથ ઓકે સો હિઝ ડેથ મતલબ કિંગ ભીમદેવના મૃત્યુ પછી ઉદયમતીએ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સટી મતલબ જે પ્રોબ્લેમ હતી અછત હતી પાણીની પાટણના લોકોને તો એમના માટે વાવ બનાવી ત્યારબાદ રિવર રિવર લિટલ રિવર મસ્ત પોઈમ છે ટુ હુમ ધ રિવર ઇઝ કમ્પેર તો કોને કમ્પેર તો જો લાસ્ટમાં છે લાઈક અ ચાઇલ્ડ લાઈક અ ચાઇલ્ડ કે બાળકની જેમ तुम्हारे चाइल्ड આવશે મતલબ લાઈક चाइल्ड જવાબ આવશે અહીંયા ત્યાર બાદ રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ ક્યા છે તો જો વે પ્લે ડান্সિંગ લન્સિંગ સિમ્પલ ત્યાર બાદ તમારા બે શબ્દો તમને આપેલા છે એના યુઝ કરીને मीनिंगफुल વાક્ય બનાવવાનું છે સડનલી એટલે એકદમ અચાનક લેફ્ટ એટલે કદકો મારવો તો સડનલી 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 कैट केट लेफ्ट ओन मी सिल सडनली ध केट लैफ्ट ऑन मी एकदम अचानक जो बिलाड़ी से मार पर कूदे अपीयर डिस्टंट अपीयर देखा डिस्टंस डिस्टंट ए दूर तो अ डिस्टंट अ डिस्टंट लाइट इज अपीयरिंग

આઈ એમ છે અને આવડી જશે મોહન્સ મધ ટુ મોહન્સ આંટી બરાબર બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી હવે આ અબુમિયા કે છે ભાઈ કદી ચાંદની મને છોડશે નહીં પણ આ પૃથ્વી ઉપર બધું નાશ્વર છે રાઈટ તો મતલબ અબુમિયા પછી ખબર પડે કે ભાઈ જતી રહે ત્યારે બહુ દુઃખ થાય तो अबू मिया टू गोविंदा बराबर त्यार फिल द ब्लैंक्स तो आफ्टर परफॉर्मेंस हिस पर्फॉर्मसार्सउंड सीता साउंड साउंड इज लाइक अ फ्लोइंग स्ट्रीम रीड द पैसेज आंसर द क्वेश्चन हू वॉज अनहैप्पी आफ्टर द रेस तो तमारे पूरी रेस पहला वाँचवी पड़े मतलब स्टोरी तो अँ कौन छे अनहैप्पी थी तो जो अँ रेबिट एंड

Did the tortoise agree for another race? He again went to the tortoise and challenged him. The tortoise agreed for the another race. So, yes. Agreed. This time the rabbit ran without stopping and easily won the race. The tortoise thought over his defect. He had an idea. He went to the rabbit and challenged him to run on a different route. The rabbit knew that. સ્લો એન્ડ સ્ટડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટડી સો હી હેડ નથિંગ ટુ વરી ઓન પ્લાન મસ્ત સ્ટોરી વાંચો આખી મળે તો તમને ડી ધ ટોટાઈઝ એગ્રી ફોર ઇઝ યસ વોટ ડીડ ધ રેબિટ ન્યૂ તો ધ રેબિટ ન્યૂ જો ડીડ નીકળી જાય એટલે ન્યૂ થઈ જાય ધ રેબિટ ન્યૂ દેટ ધ સ્લો એન્ડ સ્ટડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટડી બરાબર કે ભાઈ શું છે પહેલાં આનો મતલબ આઈડિયા સમજો કે પહેલાં શું હતું કે ભાઈ પહેલાં રેબિટ હારી ગયો એટલે મતલબ સસ્લો હારી ગયો એટલે બહુ દુઃખ થયું એને પછી એણે કીધું કે ચલો આપણે ફરી રહીએસ કરીએ તો એણે બહુ સરસ એકદમ સ્પીડમાં દોડ્યો અને એકદમ સતત એમ ક્યાંય અટક્યો નહીં પછી ફરી ટોટો કીધું ચાલ ભાઈ આપણે ફરી રેસ લઈએ બરાબર પણ બીજા રસ્તે એટલે રેબિડને ખબર હતી સસલાંગને ખબર હતી કે ભાઈ જો હું ઝડપી દોડીશ અને સતત દોડીશ ક્યાંય ઉભો રહીશ નહીં તો હું જીતી જ જઈશ એટલે એગ્રીડ થઈ ગયેલો બહુ સરસ સ્ટોરી હતી ત્યારબાદ ઇન્ટરવ્યૂ ઉપરથી વેર વિલ રાજદીપ ગો ડ્યુરિંગ હિઝ વેકેશન તો રાજદીપ ક્યાં છે ભાઈ આ રહ્યો આઈ વિલ વિઝિટ સાપુતારા તો સાપુતારા જવાબ આવશે રાજદીપ વિલ ગો ટુ સાપુતારા ડ્યુરિંગ ઇઝ વેકેશન હાઉ મેની ડેઝ વિલ રાજદીપ સ્ટે ઇન સાપુતારા કેટલા દિવસ રહેશે તો એટલીસ્ટ ફાઇવ ડેઝ હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ સાપુતારા તો કેટલી જર્ની છે ભાઈ તો ઓકે હાઉ લોંગ હાઉ લોંગ હાઉ લોંગ મતલબ કેટલો સમય લાગશે તો અહીંયા ફોર આવર્સ સમય તો ચાર કલાક લાગશે સેક્શન સી હવે બહુ સરસ ક્લબ મેમ્બરશિપ ફોર્મ છે ओके okay, तो व्हाट इज दिस डेटा तो दिस इज डेटा ऑफ स्पोर्ट्स क्लब मेंबरशिप फॉर्म वेर डस दीपक स्टे तो दीपक क्या रहे तो अँ रहे तो आ एड्रेस लखी शको ते वॉट आर दीपक्स होबी तो स्पोर्ट्स म्यूजिक स्टेम्प कलेक्टिंग चेंज द टेक्स्ट तो अँ शू करवा आई डू नॉट अँ डे तो डू नॉट तो मतलब तरह जुओ अस ही डस ही एट ત્રીજો પુરુષ અને આઈ એટલે પ્રથમ પુરુષ મતલબ આઈમાં ફેરવાનું છે તો આઈ ડુ નોટ લાઈક ફૂટબોલ આઈ લાઇક લાઇક્સનું લાઈક થઈ જશે તો અહીંયા શું આવશે લાઇક બરાબર આઈ લાઈક ક્રિકેટ આઈ રીડ રીડ મેની નોવેલ્સ આઈ ઓલસો લવ લવ આવશે અહીંયા એ નીકળી જશે મ્યુઝિક કેટલું સિમ્પલ ત્યારબાદ શું છે કે ભાઈ કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીડાઈટ ધ કરેક્ટ પેરેગ્રાફ તો તમે જુઓ ધ ગાર્ડ બ્લોઝ હીઝ વિસલ સી સેડ સમથિંગ એન્ડ ઇટ વોઝ લોસ હવે બ્લોઝ અને અહીંયા છે એન્ડ તો જલ્દીથી તમે કમેન્ડ કરો ચલો આ જાતે કરો સેક્શન ડી કુશાલ વીલ પ્લે ઓર સ્ટડી ત્યારબાદ ગ્રાન્ડ ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ ત્યારબાદ તમારે અહીંયા જુઓ અહીંયા ફંક્શન છે બહુ અગત્યનું ઓલવેઝ આવ્યું છે મતલબ ફ્રિકવન્સી બતાડે છે માટે સી આવશે કેન આવ્યું છે અહીંયા માટે એબિલિટી બતાવે જરૂરિયાત માટે મસ્ટ આવે અહીંયા નેસેસિટીવાળા ફંક્શનમાં મસ્ટ આવશે હવે સુઈંગ અલ્ટરનેટિવ એટલે ઓવરવાળું સૂરજ વિલ બાય કોફી ઓર ટી સિમ્પલ સિકિંગ ઇન્ફોર્મેશન વેન વિલ વર્લ્ડ કપ સ્ટાર્ટ બરાબર હવે જો તમારે અહીંયા લિટિકલો જે ક્વેશ્ચન મતલબ જવાબ બને એ રીતે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનું છે ભારત ભરત મીટ ધ પ્રિન્સિપાલ તો પ્રિન્સિપલ ના હોય જવાબ આવે મેં તમને પહેલાં પણ કીધું હતું લાસ્ટ વિડીયો જો તમે જોયો હશે તો જરૂર ધ્યાનમાં આવડી ગયો હશે હોમ ડીડ ભરત મીટ ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ નેક્સ્ટ મંથ ના હોય આમાં નેક્સ્ટ મંથ છે આમાં છે મતલબ આબે તો આવશે નહીં વાય કારણ હોય અને વેન સમય બતાવે એટલે જવાબ આવશે સી ત્યારબાદ યુ હેલ્પ મધર રીસી શું કહેશે યસ આઈ ડુ એટલે યસ આઈ ડુ આવવું જોઈએ

તો આઈ એમ શ્યોર આ પેપર તમારું જો તમે બનાસકાંઠાના છો અને પેપર આપ્યું છે તો આઈ એમ શ્યોર તમને બહુ મજા આવી જશે એકદમ ઇઝી પેપર હતું હવે જેને બાકી છે એના માટે પણ ઓલ ધ બેસ્ટ એમના પણ સારું જ પેપર જશે ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ